ઓફ વડોદરા. મોગલવાડા વિસ્તારમાં ડ્રેનેજની લાઇન ઉભરાતા લોકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વિસ્તાર મોગલવાડા ખાટકીવાડા મટન માર્કેટ પાસે 10 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતા કેટલાક લોકો બીમારીમાં સપડાયા છે. તે વિસ્તારમાં લોકો નમાઝ પડવા મસ્જિદમાં જાય છે તો ગંદકીમાંથી જવું પડે છે. આ અંગે વડોદરા મહાનગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કર્મચારી આવે છે, ગાડી આવે છે, સફાઈ કરીને ચાલતી પકડે છે, પાછું ગંદકીનું સામ્રાજ્ય શરૂ થઈ જાય છે. વિસ્તારના લોકો એટલા ત્રાસી ગયા છે કે કોને રજૂઆત કરીએ. તે લોકોનું કહેવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા જઈશું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમ કહે છે કે સ્વચ્છ રાખો આપણું આંગણું, અને અધિકારીઓ કે સત્તાધીશોને કંઈ સમજ પડતી નથી. આ અધિકારીઓ, કાઉન્સિલરો કે ધારાસભ્યો કોઈ દિવસ અમારા વિસ્તારમાં આવતા નથી. અમારી સમસ્યાઓ છે તેનું નિરાકરણ કોણ લાવશે, તેવું જણાવ્યું હતું.